ડભોઈમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીમાં રાજકીય આગેવાનો આવ્યા વહારે. ડભોઈ એસટી ડેપોનો વહીવટ દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યો છે. એસટી ડેપોના પ્રાંગણમાંથી ખાનગી વાહન ચાલકો પેસેન્જર ભરી જાય છે એ પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. ત્યાં વિદ્યાર્થી પાસ માટે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. છેલ્લા 5 દિવસથી વિદ્યાર્થીઓ પાસ માટે સવારે લાઇનમાં તેઓ ઊભા રહે છે, પરંતુ સવારે ઓફિસ સમય કરતાં મોડી ખુલે છે. 200-300 વિદ્યાર્થીઓની પાસ માટેની કતાર હોવા છતાંય સિગારેટ ચા પીવા બહાર નીકળી જાય છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે પગાર ઓછો પડતો હોય એમ ફોર્મ દીઠ ₹50 લાંચ આપે એને કતાર સિવાય પણ પાસ કાઢી આપતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામી છે. વિદ્યાર્થીઓના બગડતા અભ્યાસની ફરિયાદ જાણી ડભોઈ તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીરવ પટેલ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભાવેશ પટેલ નડાના એસટી ડેપો ખાતે દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળી અને જવાબદાર અધિકારીઓને સ્થળ પર બોલાવી તેમને ફરજનું ભાન કરાવ્યું હતું. તમારો વિષય છે, છોકરાઓનો વિષય. કેટલા વાગ્યા તમારા ઘડિયાળ નો ટાઈમ કેટલો છે? કેટલા વાગ્યા સર? આવો ભાઈ, તમે જવું છે? આટલી લાઈન દે સ્કૂલો ચાલુ થઈ તો 1 તારીખ થી આ લોકો અમને એવું કહે કે સર્વર ડાઉન છે, સ્કૂલ નું નામ નથી આવતું ને એવા તેવા બાના બનાવે છે. અને અમે 4 વાગ્યાના આઈને ઉભા રહીએ તો પણ અમને પાસ કાઢી આપતા નથી. અને સાંજે 4 વાગે એટલે જતા રહે, 1 થી 2 લંચ રહે, લંચ લીધા પછી પણ મોડા આવે છે, પહેલા વહેલા જતા રહે છે. અને ચાલુ એ હોય તો બિસ્તર પીવા નીકળે. અને આગળ ઉભા રહ્યા તમારી આગળ આજે 2 છોકરા તેમના પપ્પા, એટલે વાત કરી એટલે 50-50 રૂપિયા બંને ના લાઈન પાસ કાઢી આપો એવી રીતે. મેં જુનિયર સાયન્સ માં ભણું છું. આજે મારા સ્કૂલ માં ટેસ્ટ હતો તોય મેં નહીં ગયો પાસ કરાવવા દીધે. અમે મેં 5 દિવસ થી ભરો છું છેલ્લા. ડભોઈ એસટી ડેપો દ્વારા દિવાળી વેકેશન પછી જે છોકરાઓ સ્કૂલમાં કે કોલેજમાં અભ્યાસ કરતા હોય એ લોકોને આવવા જવા માટે જે વિદ્યાર્થી પાસ વિતરણ કરવામાં આવે છે તેમાં ઘણી ખામીઓ હતી. મારા ધ્યાન પર અમુક છોકરાઓએ લાવતા જે ખામીઓ કે એ લોકો 50-50 રૂપિયા જે આપે એને પહેલાં પાસ કાઢી આપે છે એ કેવું હતું. બીજું 100-200 છોકરાઓની લાઈન હોય તો પણ એ લોકો બ્રિસ્ટોલ પીવાનો 10-15 મિનિટનો ટાઈમ કાઢીને ચાલુ કોમ્પ્યુટર મૂકીને બ્રિસ્ટોલ પીવા જતા રહે છે અધિકારીઓ. ત્યારબાદ એ લોકોનો સમય જે હોય એનાથી 1/2 કલાકથી 15 મિનિટ વહેલા જતા રહે છે. આ બધી સમસ્યાઓ ધ્યાને આવતા અત્યારે હું અને ડભોઈ તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ પટેલ રૂબરૂ સ્થળ મુલાકાત લીધી. આ જોતા આગળ છોકરાઓનો એટલો બધો આક્રોશ મને જોવા મળ્યો કે છોકરાઓએ એમની આપવિધિ જણાવી કે આજે સવારે મળસ કે 4 વાગ્યાના છોકરાઓ લાઈનમાં ઊભા છે, અધિકારીઓ 10 વાગે બારી ખોલે છે. 4 વાગ્યાના છોકરાઓ ઉભેલા 200-300 છોકરાઓ નજરે પડી રહ્યા છે, જે લોકો 2-3 દિવસથી પણ લાઈનમાં ઊભા રહે છે. અમુક છોકરાઓને આજે સ્કૂલની અંદર કોલેજની અંદર ટેસ્ટ હતા એ પણ જવાતું નથી. જો 3-3, 4-4 દિવસ આવી લાઈનોમાં પાસ માટે ઊભું રહેવું પડે તો આ વ્યાજબી ના કહેવાય. ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકાર જો શિક્ષણ સારું કરવા માંગતી હોય પણ તેમના જ અધિકારીઓ આવી રીતે નીચે પાયાના છોકરાઓની અંદર આવી રીતે સ્કૂલ ના જવાની ઈચ્છતા હોય તો એ શિક્ષણ કદાપી ગુજરાતમાં સારું નહીં થઈ શકે. આની અંદર ખાસ ગુજરાત સરકારે ખાસ કાળજી લેવી જોઈએ અને જે તે અધિકારી છે એ લોકો પર એક્શન લેવા જોઈએ. જે અધિકારીઓ સમયસર નથી આવતા, જે અધિકારીઓ એમના ડ્યુટી ઓન ડ્યુટીમાં એમના વ્યસને 20-25 મિનિટ ટાઈમ આપતા હોય અને આટલા બધા છોકરાઓને હેરાન કરતા હોય આમની પર તાત્કાલિક ખરેખર એક્શન લેવું જોઈએ. આજે અમે લોકો આવ્યા છે, એસટી ડેપો મેનેજરને પણ અમે વાત કરી, આગળ હજુ આવતા નથી. આટલા બધા અધિકારીઓ જો સરકારનું પણ ના માનતા હોય
तो आवा अधिकारी ने खरेखर सस्पेंड ज करी देवा जोईए। એમાં ગુજરાત રાજ્યમાં બધી જગ્યાએ સોફ્ટવેરનો પ્રોબ્લેમ છે, પાસ ઇશ્યુ થાય છે પણ સ્લો ચાલે છે, બે એક કાઉન્ટર હતું એની જગ્યાએ બે કાઉન્ટર કરે છે, ત્રણ ક્લાર્ક મૂકે છે અને રાત્રે બી 9 વાગ્યા સુધી કામ કરાવી છે પણ સોફ્ટવેર સ્લો ના કારણે પાસ ઇશ્યુ થાય છે। પાસ લીધા છે એમાં 25 ફોર્મ લીધા છે, એમાં 10 જ પાસ સવાર સુધીમાં ઇશ્યુ થયા, બીજા બાકી ચાલુ છે કામગીરી અને વિદ્યાર્થી ના પાસ લઈએ છીએ, ફ્રી પાસ છે। એના પર અમે એક્શન લઈશું 100%। તપાસ કરી લઈ છે, જૂઠું બોલતા છે એના પર ખાતગી કાર્યવાહી 100% કરવામાં આવશે।